જિલ્લા પંચાયત ભવન નવસારી ખાતે 29મી તારીખ સોમવાર અને સામાન્ય સભાનો સમય બપોરે 1 વાગ્યાનો. હું કેમેરા પર્સનને વિનંતી કરાવીશ કે આ મોબાઈલની અંદર સમય બતાવે. વાગ્યા છે 2 અને તમે જોઈ શકો છો એ પ્રમાણે કે અધિકારીઓ જે ખરા, કર્મચારીઓ જે ખરા, આવીને પોતાનું સ્થાન 5 મિનિટ પહેલાં લઈ ચૂક્યા છે, 2:05 પહેલાં. અને વાત જો કરવામાં આવે તો હજુ પણ તમે જોશો તમને ખુરશી ખાલી દેખાશે, ઇવન કે સભ્યો પણ કદાચ 1 કે 2 જ આવ્યા છે. તો આ છે સરકારી તંત્ર. આ એ જ કેમ્પસ છે કે જેની અંદર અમે લાઇટના થતા દુરુપયોગ વિશે આગળ પણ અહેવાલ બતાવ્યો હતો. 1 વાગ્યાની સામાન્ય સભાની અંદર 2 વાગ્યા છે, હજુ પણ તમે જુઓ છો એ પ્રમાણે ખુરશીઓ ખાલી છે અને નેતાઓ ગાયબ છે. તે સિવાય જો મહત્ત્વની વાત કરીએ તો એસી, લાઇટ, પંખા ચાલુ છે. કોનો ધુમાડો? જનતાના પૈસાનો ધુમાડો. તમે જોઈ શકો છો આ લાઈવ દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છે. અને માટે જ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ લોકો સુધરતા નથી. એક બાજુ જ્યારે નવસારીની અંદર રેલ આવી છે, લોકો કેસડોલ માટે 150 રૂપિયા માટે ફાફા મારે છે, અને બીજી બાજુ અહીંયા આવા તાઇફા થાય છે. તમે જુઓ કોના માટે. 1 વાગ્યાનો સમય હતો, 2 વાગી ચૂક્યા છે, કેટલા લોકો હાજર છે? જિલ્લા પ્રમુખ આવશે, સીધો પ્રશ્ન કરીશું, શા માટે આટલું ડીલે? અને ડીલે હતું તો કેટલા વાગ્યાથી લાઇટ પંખા ચાલુ કરાવીને રાખવાની જરૂર શું? સ્થાનિક લોકોની સાથે જ્યારે આવી રીતે વિશ્વાસઘાત થતો હોય તો ત્યારે એના માટે જવાબદાર કોણ? કારણ કે લોકો તમને મત આપી ચૂંટી અને મોકલાવે છે, અને ત્યારબાદ તમે એમના જ પૈસે, કારણ કે તમે જુઓ એ પ્રમાણે કે આટલી મોટી કચેરી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 એસી છે. 10 એસીની સાથે જો વાત કરીએ તો હાલ 3 પંખાઓ ચાલુ છે, અને લાઇટો તો કદાચ મારે એક માણસ રાખવો પડશે ગણવા માટે. અને તમે જુઓ કેટલા લોકો હાજર છે. પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યું છે. સભ્ય છે, સભ્યની સાથે વાત કરીશું. શું નામ છે ભાઈ તમારું? પ્રકાશભાઈ. ક્યાંના સભ્ય છો? 14 કુકેરી, જિલ્લા પંચાયત. આપ કેટલા વાગે આવ્યા? હું 12:30 થી 1 વાગે અહીંયા આવી ગયો હતો. અંદર જ્યારે પ્રવેશ્યા ત્યારે કેટલા લાઇટ પંખા ચાલુ હતા? ના, હું અંદર નહીં, બહાર સભાખંડ અંદર કોઈ નહીં હતું એટલે અંદર નહીં આવ્યો હતો હું. અચ્છા. હા, એટલે બહારથી હું પાછો જતો રહ્યો, બહાર બેઠો હતો. પછી આપના ઘરથી કેટલા વાગે નીકળ્યા? હું મારા ઘરથી 11 વાગે નીકળ્યા હતા. બરાબર. હા, કેટલા વાગ્યા અત્યારે? અત્યારે 2 વાગવા આવ્યા છે. મારું કમ્પ્લીટ 2:02 થઈ છે. કમ્પ્લીટ 2:02 થઈ છે. હા, 11 વાગ્યાના ઘરેથી નીકળ્યા, 1 વાગ્યાની સભા માટે 2:02 થઈ છે. ભાઈ બેઠા છે, પણ તમે જુઓ એ પ્રમાણે કેટલા લોકો અહીંયા હાજર છે. સાથે બીજા સભ્ય છે, એમની સાથે પણ વાત કરીશું, જાણીશું. શું નામ છે બેન? આપ ક્યાંથી આવો છો? ચંપાબેન. અચ્છા, લીમચરથી, વાંદરવેલા સીટ. હા, જિલ્લા લીમચરથી વાંદરવેલાથી. આપ પોતાના ઘરેથી કેટલા વાગે નીકળ્યા? 10:30. શું કામ માટે? જિલ્લા પંચાયત સામાન્ય સભામાં. કેટલા વાગ્યાની હતી? 1 વાગ્યાની. વાગ્યા કેટલા? 2:02 છે. તમે જુઓ એ પ્રમાણે કે આ સૌ કોઈ જે ખરા એ આવીને બેસી ચૂક્યા છે. આ જે કર્મચારીઓ છે, કર્મચારીઓને તેમની ફરજ પ્રમાણે આવીને બેસી જવાનું હોય છે, એ આવીને બેસી ગયા છે. આ એક ચહેરો છે કે જે હું આવ્યો ત્યારથી આ ભાઈ મહેનત કરતા હતા, પ્રોજેક્ટર સેટ કરતા હતા, એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ છે ભાઈ આપનું? કયા ડિપાર્ટમેન્ટમાં કામ કરો છો આપ? ગ્રામ વિકાસમાં, અને નામ કૃણાલ છે. કેટલા વાગ્યાથી આ સામાન્ય સભાનો ખંડ જે ખરો એ આ રીતે શરૂ કરી દેવામાં આવ્યો હતો? સાચું બોલજો. લાઈવ છો? હા, 1 વાગે. 1 વાગે પાક્કું? 1 વાગે? કારણ કે જે કુલિંગ છે એ પ્રમાણે મને એમ નથી લાગતું કે 1 વાગ્યા ચાલુ કર્યો હશે. 1 વાગે ચાલુ થયો છે. નોકરીનો સવાલ છે, બિચારા શું બોલી શકે? ખોટું બોલવા જાય તો પણ ભેરવાય, સાચું બોલવા જાય તો અમે પકડી લઈએ. તો તમે જુઓ, ચલો 1 વાગ્યાથી શરૂ કરેલું છે, એમના કીધા મુજબ 2 વાગ્યા પરિસ્થિતિ તમે જોઈ શકો છો. અને આ છે જિલ્લા પંચાયત ભવન નવસારી, અને આ છે સરકારી તંત્ર. હજુ તો કોઈ આવ્યું નથી, આવતાની સાથે પહેલા પ્રશ્ન કરવામાં આવશે, પછી આપણે આગળ વધીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઇટીઝ રિફ્રેશ કે પાસ હૈ. અગર આપકો ભી ચાહિયે રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઇટીઝ, તો ફિર સર્ચ કરો, ક્લિક કરો, લાઈફ કો રિફ્રેશ કરો. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે, અને આપ જુઓ એ પ્રમાણે 2:45 થવાની શરૂઆત થવા જઈ રહી છે. અને હવે પ્રમુખ અને ડીડીઓ મેડમ, જોકે ડીડીઓ મેડમ તો બિચારા ક્યારના પોતાની ચેમ્બરમાં હતા. પરેશભાઈ, જમતા બહુ વાર લાગી આજે? ના, એવું નથી, આજે વરસાદી માહોલ છે. સવારથી ખૂબ વરસાદ છે બધે, એટલે અમારે ત્યાં દૂર દૂરથી જે સભ્યો આવે છે એ લોકોને પણ થોડું લેટ થઈ ગયું આવવામાં, અને ત્યારબાદ પાર્ટી મિટિંગ હતી. એટલે સાથે જો વાત કરીએ તો 1 વાગ્યાથી, કારણ કે મેં તપાસ કરી લીધી, 1 વાગ્યાથી એસી, પંખા, લાઇટ બધું જ ચાલુ. સાહેબ, કોના પૈસે ધુમાડો? ના, એવું કંઈ નથી.
સૂચના અમે આપેલી હતી કે થોડુંક લેટ થશે આવવામાં, 2 વાગ્યાના ટાઈમની મેં સૂચના આપેલી હતી. સાથે જ આ જેટલા પણ અધિકારીઓ આપ જુઓ છો, એના માલનો કલાકો બગાડ્યા, એના માટે જવાબદાર કોણ? આપ જાણો છો કે અત્યારે ચોમાસાની સિઝન છે, ખૂબ કામ છે સૌને. આ બધા જ અધિકારીઓ ક્યારના આવીને બેસેલા, અમે પોતે આવીને બેસેલા, બરાબર, અને અમે પોતે સાક્ષી છે. લાઇટ, પંખા, એસી બધું જ ચાલુ હતું સાહેબ. શું કહેશો? પહેલાં તો દર ગુજર છું કે તમારે અહીંયા તકલીફ અમારે લીધે વેઠવી પડી. સાહેબ, મારી તકલીફ નહીં, મારી તકલીફ નહીં. અધિકારીઓને જે તકલીફ પડી, ત્યારબાદ જે માનવ કલાકો બગાડ્યા અને જે વીજનો દુરુપયોગ થયો, કારણ કે મેડમ ચેમ્બરમાં જ હતા અને મેડમનું કહેવું એમ હતું કે ભાઈ બધા સભ્ય આવે એટલે અમે તો રેડી છીએ. આ જ છે મેઇન કારણ, જ્યાં સુધી વાતાવરણમાં જ અત્યારે વરસાદ જ એટલો બધો છે કે સભ્યો પૂરેપૂરા આવે નહીં ત્યાં સુધી અમે કેવી રીતે મિટિંગ ચાલુ કરી. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ કલેક્ટર કચેરીમાં આવી આવેદન આપી જતા રહ્યા. ગણદેવાથી 120 માણસો વરસાદની અંદર આવ્યા, આવીને જતા રહ્યા અને એમને જ ચૂંટેલા પ્રતિનિધિઓ નહીં આવી શકે, આ કેવી વાત સાહેબ? એવું માની લેવાની જરૂર નથી કે અનંતભાઈ આવ્યા એટલે બધા આવી જવું જોઈએ. દરેકની સિચ્યુએશન અલગ અલગ હોય છે. બીજું કે એમનો તો વિષય છે, કારણ કે જ્યારે ગઈ પરમ દિવસે જ્યારે રેલ આવીને ત્યારે ધારાસભ્યશ્રી ક્યાં ગયા હતા? ત્યારે આ જ અમારા જ બધા કાર્યકર્તાઓ અને નેતાઓએ પ્રજાની સાથે રહ્યા હતા અને સુખ દુઃખમાં ભાગીદાર રહ્યા હતા અને રાત્રે 1:30-2 વાગ્યા સુધી પત્રકાર મિત્રો જોડે અમારા જ નેતાઓ રહ્યા હતા અને પ્રજાને ઉપયોગમાં આવ્યા હતા. તો આ છે જિલ્લા પંચાયતના પ્રમુખ. દર ગુજર થયા છે કારણ કે મોડું થયું છે આપણે માનીએ, પણ મોડા થયાની સાથે સાથે જ્યારે આ રીતે વીજળીનો દુરુપયોગ થતો હોય અને અધિકારીઓના માનવ કલાકો બગડતા હોય તો એના પર પણ ચોક્કસથી ધ્યાન આપવું જોઈએ. હવે વધુ સમય ન લેતા, કારણ કે ઓલરેડી મોડું થઈ ચૂક્યું છે, 2:45 થવાની આસપાસ થઈ ગયું છે, તો હવે આપણે આપણી વાણીને વિરામ આપીશું અને આજે જિલ્લા પંચાયતની આજની જે સામાન્ય સભા છે એ ચાલુ થવા દઈશું. તો સામાન્ય સભા પૂર્ણ થયા બાદ જિલ્લા પંચાયત પ્રમુખ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. આજરોજ જિલ્લા પંચાયતમાં અમારી સામાન્ય સભા મળી. આ સામાન્ય સભામાં અમે સ્ટેમ્પ ડ્યુટીના 3.24 લાખના કામો મંજૂર કર્યા. એની અંદર જે અમારા મુદ્દા હતા તેમાં 29 મુદ્દા અમારા સર્વાનુમતે પસાર થયા અને 2 મુદ્દા મોકૂફ રાખ્યા છે. તો આજ પ્રમાણે પડેપડની માહિતી માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન સહેલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડો અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292.